नमो लोये सौरियंतानं नमो लोये सौदानं नमो लोये सौवायिर्यं नमो लोये सौजायनं नमो लोये सौत्रिगावति सावनं ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिनं कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं भूतमूर्ति मंगलं कुंकुमधारी उजेन्द्र मूर्तिमंगलं नमास्मरिष्यामि कलशमृत भगवान अमृत चंद्राचार्य रचित कलशमृत नो अध्याय अपने कर रहा छे। निजरा अधिकार में कलश 150 नो अध्याय अपने कर रहा छे। आ कलश पर पूज्य गुरुदेव कांजी स्वामी जे विस्तार कर्यो छे એનો ઘણો ભાગ આપણે કર્યો છે। હવે આજે શેષ ભાગ લઈશું અને તે પછીથી કળશ 151 નો સ્વાધ્યાય આપણે આજે શરૂ કરીએ છીએ। તો પહેલા કળશ 151 વાંચનમાં લઈએ છીએ। કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 223 પછીથી સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશની રચના કરી। 223મી ગાથા પછી જે ભાવાર્થ લખવામાં આવ્યો છે એમાં જયચંદજી છાબડા લખે છે કે જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી, પરંતુ જ્યારે પોતે જ કાલીમાં રૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી, પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે। હવે આનું કળશ રૂપ કાવ્ય કહે છે, એટલે કે કળશ 151 એના શ્લોકાર્થમાં કહે છે કે હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી, તો પણ જો તું એમ કહે છે કે ફળદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું, ફળદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું એમ જો તું કહે છે તો તને કહેવામાં આવે છે, અર્થાત અમે કહીએ છીએ કે હે ભાઈ, તું ખોટી ખરાબ રીતે જ ભોગવનાર છે, જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે। એક તરફ એમ કે છે કે પરદ્રવ્ય મારું નથી અને પાછો એમ કે છે કે હું તેને ભોગવું છું, તો એ ખોટી વાત છે। એટલે તું ખરાબ રીતે જ ભોગવનાર છે, જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે। જો તું કહે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું એમ જો તું કહે, સિદ્ધાંતની વાતને આગળ કરીને કહે, તો શું તને ભોગવવાની ઈચ્છા છે? શા માટે ભોગવે છે? તને ભોગવવાની ઈચ્છા છે? જ્ઞાન રૂપ થઈને વશ શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર, નહીં તો અર્થાત જો ભોગવવાની ઈચ્છા કરીશ, અજ્ઞાન રૂપે પરિણમીશ, તો તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ। અને ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા લખે છે કે જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી, જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી, એ જ વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી અને પંડિતજી પણ પહેલા જ એ વાત લીધી, શું કરવું છે એને, કાંઈ કરવાનું હોતું જ નથી। જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી, પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે, વળી ઉપભોગથી બંધ કર્યો નથી, જે સિદ્ધાંતમાં જે રીતે વાત કરવામાં આવી છે તે પ્રમાણે ઉપભોગથી બંધ કર્યો નથી, તે તો જ્ઞાની ઈચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલા ને ભોગવે ત્યાં તેને બંધ કર્યો નથી, એ અપેક્ષાની વાત છે। પણ જો પોતે ઈચ્છાથી ભોગવે તો પોતે અપરાધી થયો, અને એમ અપરાધી થાય તો પછી ત્યાં એને કર્મનો બંધ કેમ ન થાય, એટલે કે એને કર્મનો બંધ થાય જ।
પંડિત રાજમલજી એ ખંડાન્વય સહિત ટીકાની અંદર 151માં કળશમાં લખ્યું છે કે હે સમ્યક દ્રષ્ટિ જીવ, કોઈ પણ પ્રકારે ક્યારેય જ્ઞાનાવરણ આદિ કર્મરૂપ પૂતગળ પિંડ બાંધવાને યોગ્ય નથી. ભાવાર્થામ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, તો પણ કંઈક વિશેષ છે તે કહે છે. શું કહે છે? વિશેષમાં કહે છે કે આકરા વચન વચને કહે છે, આકરા વચનથી કહે છે. જો એવું જાણીને આજે કહેવામાં આવ્યું કર્મનો બંધ નથી એવી વાત કહી, તો કે જો એવું જાણીને ભોગ સામગ્રી ભોગવે છે કે મને કર્મનો બંધ નથી એમ જાણીને પંચેન્દ્રિય વિષય ભોગવે છે, તો અહો જીવ એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી, સારું નથી. કારણ કે વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે. જો એમ છે કે ભોગ સામગ્રી ભોગવતા જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ નથી એ સિદ્ધાંતમાં જે કહ્યું છે તે પ્રમાણે, તો અહો સમ્યક દ્રષ્ટિ જીવ તારે સ્વેચ્છા આચરણ શું છે? સમ્યક દ્રષ્ટિને કોઈ એવી ઈચ્છા ને એવું આચરણ હોતું નથી, અર્થાત એમ નથી, એમ તો તને હોવું ના જોઈએ એમ કે છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ રાગ દ્વેષ મોહથી રહિત છે. તે જ સમ્યક દ્રષ્ટિ જીવ જો સમ્યક્ત્વ છૂટે મિથ્યાત્વરૂપ પરિણમે, તો જ્ઞાનાવરણાદિ કર્મને અવશ્ય કરે, કર્મ બંધને અવશ્ય કરે, એવા કર્મ બાંધે. કેમ કે મિથ્યા દ્રષ્ટિ થતો થકો રાગ દ્વેષ મોહરૂપ પરિણમે છે એમ કહે છે. સમ્યક દ્રષ્ટિ છે એ તો ખરેખર બાંધતો નથી, પણ મિથ્યા દ્રષ્ટિ થાય તો બાંધે. અને મિથ્યા દ્રષ્ટિ થાય છે એનો અર્થ એ છે કે રાગ દ્વેષ મોહરૂપે પરિણમે છે અને કર્મને બાંધે છે એમ કહે છે. સમ્યક દ્રષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી એ સિદ્ધાંતની વાતને કહેવામાં આવી છે. અને એમાં પણ ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે એને એને મિથ્યાત્વ સંબંધી અને અનંતાનુબંધી સંબંધી એવા એને બંધ નથી, એટલો જ એનો અર્થ કરવાનો છે. અને આ જો એમ માની લે કે બસ હું સમ્યક દ્રષ્ટિ અને મને કોઈ બંધ નથી, અને એમ કરીને પરને ભોગવે અને પાછો એમ કહે કે હું મરને ભોગવું છું, તો તો અનર્થ થયો. તો અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી, મિથ્યા દ્રષ્ટિ થતો થકો પોતાના જ દોષથી રાગાદી અશુદ્ધ રૂપ પરિણમનને લીધે જ્ઞાનાવરણાદિ કર્મને તું જ અવશ્ય કરે છે, એવા બંધને એવા કર્મ બંધને તું જ અવશ્ય કરે છે, જ્ઞાનાવરણ આદિ કર્મ બંધને તું જ અવશ્ય કરે છે. 151મો શ્લોક છે, 151મો કળશ છે. હવે 150 કળશ છે અત્યારે આપણે કરી રહ્યા છીએ, એનો જે શેષ ભાગ બાકી રહેલો ભાગ જે છે એની પર પૂજ્ય ગુરુદેવ આજે વિસ્તાર કરશે, તો એ આપણે જરા વાંચનમાં લઈએ જેથી અનુસંધાન પ્રાપ્ત થાય. અહીંયા ગુરુદેવ કહે છે, માયાની વાત લઈ અને આગળ વાત કરી છે ત્યાંથી આગળ ગુરુદેવ આજે આપણે સમજાવવાના છે. તો કહે છે કે માયા જાળની માફક ક્ષણ વિનશ્વર નથી. શું ક્ષણ વિનશ્વર નથી? તો કહે છે કે અનેક પ્રકારની ભોગ સામગ્રીને ભોગતા અતીત અનાગત વર્તમાન કાળમાં વિભાવ અશુદ્ધ રાગાદી રૂપ થતું નથી. શું? જ્ઞાન. એ કેવું છે જ્ઞાન? તો કે એ જ્ઞાન માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી. અને એ વાતને હવે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. તો આજે એ વાત આવશે, જ્ઞાન માયાજાળની માફક ક્ષણ વિનશ્વર નથી. તો દ્રષ્ટાંત દ્વારા એ વસ્તુને સમજાવે છે, એ સ્વરૂપ સાધે છે દ્રષ્ટાંત દ્વારા. તો કે છે કે કારણ કે જે કોઈ વસ્તુનો જે સ્વભાવ જેવો સ્વભાવ છે તે અનાદિ નિધન છે, તે વસ્તુનો તેવો જ છે, જેવો સ્વભાવ છે તેવો જ સ્વભાવ છે, અનાદિથી એવો છે અને અનંત કાળ સુધી એવો જ એવો સ્વભાવ રહે છે, એવા સ્વભાવનો નાશ થતો નથી, એટલે એ સ્વભાવને અનાદિ નિધન છે એમ કહેવામાં આવ્યું. એ વસ્તુનો એવો જ સ્વભાવ છે. અને હવે દ્રષ્ટાંત દ્વારા એ વાતને સમજાવે છે કે જે
जेवी रीते शंखनो श्वेत स्वभाव छे श्वेत प्रगट छे तेवी रीते सम्यक दृष्टिनो शुद्ध परिणाम होतो थको शुद्ध छे सम्यक दृष्टिनो एवो स्वभाव छे सम्यक दृष्टि एम ज छे सम्यक दृष्टिनो शुद्ध परिणाम होतो थको शुद्ध छे वस्तुनो स्वभाव अन्य वस्तुनो कर्यो कोई पण प्रकारे बीजा रूप करवा करावाने समर्थ नथी એનો સ્વભાવ બીજા દ્વારા બદલાય એમ હોતું નથી એવો સ્વભાવ જ નથી કે બીજા દ્વારા એ બદલાય ભાવાર્થ આમ છે કે સ્વભાવથી શ્વેત શંખ છે તે શંખ કાળી માટી ખાય છે પીળી માટી ખાય છે નાના વર્ણની માટી ખાય છે એવી માટી ખાતો થકો શંખ તે માટીના રંગનો થતો નથી એટલે પોતાનો જે શ્વેત સ્વભાવ છે તે પોતાના શ્વેત રૂપે રહે છે વસ્તુનું એવું જ સહજ છે તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ સ્વભાવથી સ્વભાવથી રાગ દ્વેષ મોહ રહિત શુદ્ધ પરિણામ રૂપ છે તે જીવ નાના પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે તથાપી છતાં પણ પોતાના શુદ્ધ પરિણામ રૂપ પરિણમે છે સામગ્રી હોતા અશુદ્ધ રૂપ પરિણમાવતો નથી એવો વસ્તુનો સ્વભાવ છે તેથી સમ્યક દ્રષ્ટિને कर्म नो बंध नहीं निर्जरा छे तो आज त्यांथी गुरुदेव आपणे समजावे छे लईए छीए कलश प्रवचन भाग चौथो एना पाना नंबर 486 एमां त्रीजो पेरेग्राफ गुरुदेव अहीं समझावे छे कि माया जाळनी माफक क्षण विनश्वर नहीं हवे दृष्टांत द्वारा वस्तुनु स्वरूप साधे छे ત્યાંથી શરૂ કરી અને આગળ સમજાવે છે માયાજાળની માફક ક્ષણ વિનશ નથી દ્રષ્ટાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સાધે છે યાદ્રક સ્વભાવ તસ્તાદ્રક એ અસ્તિ કારણ કે જે કોઈ વસ્તુનો યાદક એટલે જે સ્વભાવ છે ભગવાન આત્માનો જે સ્વભાવ છે તે અનાદિ નિધન છે વિષત અનાદિ છે એમ કશ્ય તે વસ્તુનો યાદક અસ્તિ જેવો તેવો છે જેવો સ્વભાવ છે અનાદિનો તેવો તે સ્વભાવ પરમાણુ નો પણ વર્ણ ગંધર સ્વર સ્વભાવ તો તેવો તેવો અનાદિ નો એવો ને એવો છે એમાં ભગવાન આત્મા અરે આત્મા ને ક્યાં એક શાક અનુકૂળ આવે ત્યાં ફીદા ફીદા થઈ જાય હે કેરી નો રસ પણ પૂરી ઘી પણ ઘી ની પહેલી પૂરી નો રસ ખાય ત્યાં જાણે હું થઈ ગઈ અરે બાપુ ક્યાં તારો ગયો ક્યાં તું તણાઈ ગયો જેને વેગ આત્માના જાગ્યા છે આત્માનો રસ જાગ્યો છે આવ્યો તમે સ્વરે પેલા માય સ્વર છે એમ સ્વરસ તો જેને રાજના રસના પ્રેમ છૂટી ગયા છે ત્યારે રાગ થી વિરુદ્ધ શાશ્વત તત્વ ભગવાન આત્માનો રસ જેને જાગ્યો છે સમજાવું કઈ એને તેવો જેવો છે તેવો જ રહેવાનો છે વસ્તુ તો જેવી છે તેવી છે પણ આ તો એનું પરિણમન થયા પણ એવું ને એવું જ રહેવાનું થઈ ગયા વસ્તુ ભગવાન આત્મા બાપુ આત્માની ખબર નથી લોકોને આત્મા આત્મા ભાષા કરે છે અંદર અનંત 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 જ્ઞાન અનંત આનંદ અનંત સ્વતાનંદ પ્રભુતાનંદ સર્વજ્ઞાન સર્વદર્શી એવી શક્તિઓ અમાપ અમાપ શક્તિઓનો તો સાગર છે પ્રભુ
અંદર માપ લેવા જાય ત્યારે માપ ની પર્યાય અનંતી તાકાત વાળી થઈ જાય છે. એ જ્ઞાન ની પર્યાય અમાપ નું માપ લેવા જાય કે પ્રતીત કરવા જાય તો પર્યાય માં અમાપ પણ આવી જાય છે. એવી પર્યાય નું પરિણમન શુદ્ધ નું એને આ માયા જ આ જગત ની વિકલ્પાદી કે સામગ્રી કોણ એને મિથ્યા થઈ શકે. હા 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 મૂળ વજન મિથ્યા છે. અજ્ઞાન પાઠમાં એવું થયું અજ્ઞાન કીધું ને કદાચી અજ્ઞાન ન ભવે વજન ઈ છે. સમજાણું કઈ રાગ દ્વેષ ના પરિણામ થાય છે પણ તે જ્ઞાની ના જ્ઞાન ને તે રાગ અજ્ઞાન કરી શકે એમ છે નહી. કેવી રીતે સમ્યક દ્રષ્ટિનો દાખલો થશે. જેવો સ્વભાવ છે તેવો અનાદિ નિદમ છે. તે વસ્તુનો તેવો છે. જેવી રીતે શંખ નો શ્વેત સ્વભાવ દ્રષ્ટાંત શંખ છે ધોળો છે શંખ એ શ્વેત પ્રગટ છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. જોઈ વાત પરિણામ ને લીધી છે. હા જેવો શંખ નો પ્રગટ સ્વભાવ ધોળો છે એમ સમ્યક દ્રષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થકો શુદ્ધ છે. વસ્તુ ભગવાન પૂર્ણાનંદ ની પ્રતીતિ ને જ્ઞાન કરતા એ શુદ્ધ છે. જેમ શંખ નો પ્રગટ ધોળાપણ છે એમ ભગવાન આત્માની શુદ્ધ પરિણતિ તે ધોળી શુદ્ધ છે. આ ધર્મ ની વાત સમજાણું કઈ. સમ્યક દ્રષ્ટિ નો શુદ્ધ પરિણામ હોતો થતો. હા હા ભગવાન શુદ્ધ ચૈતન મૂર્તિ અનંત ગુણો અને અનંત શક્તિઓ શુદ્ધ છે એને પરિણમન કર્યું. જે અંતરમાં મુખ થઈને અનંત કાળમાં કદી કર્યું નહોતું કદી દ્રષ્ટિમાં લીધો નહોતો પ્રભુને. પ્રભુ એટલે ભગવાન આત્મા હો અહીં. હા એ પ્રભુતાની પ્રભુતાને પર્યાયમાં પ્રતીતમાં જ્ઞાનમાં વેદનમાં આવી. હા હા એ તો શુદ્ધ છે કે છે. જેમ શંખ નો પ્રગટ સ્વભાવ ધોળો છે એમ ધર્મી નું શુદ્ધ પરિણમન શુદ્ધ છે. કેમ કે પોતે શુદ્ધ સ્વભાવ ટીકાળ છે તેનું પરિણમન તે શુદ્ધ છે. એ 8-8 વર્ષના બાળકો રાજકુમાર જયારે ધર્મ શૂન્ય પામે છે ના અને પુરુષાર્થ ઉછળે છે. માતાને પાસે માગણી કરે બા શરીરની માતા આવે છે ને ચરણ યોગમાં. હા ચરણ યોગના પાછળ પ્રવચન આ માતા રજા દે બા હું મારો આત્મા આનંદ સ્વરૂપ ને રાજવા જાઉં છું હું વનમાં જાઉં છું એકલો. આ એ પલંગમાં હિયાળાના પલંગમાં ઉતેલા રેશમના ગાડને બંને ત્રણ ત્રણ ગાડલામાં ઉપર સૂચેલા એ જંગલમાં ચાલ્યા જાય છે. એ ક્ષણમાં પલટી જવા શું કીધું હળુકરની હતા. હળુકરની એટલે શું પણ કર્મ ઓછા હતા તે માટે એટલે એમ છે. હળુ કર્મી દ્રષ્ટિ પોતે હવળી કરી માટે હળુ કર્મી હતો. એમ કે એમ બધા મને ભારે કર્મી છે નથી ને હળુ કર્મી હતા એમ કે કર્મી ફરવી ની વાત જ નથી. જોવા
અહીં તો કર્મ તો છે નહીં પણ અશુદ્ધતા એ જ્યાં નથી એની અહીં તો વાત ચાલે છે. કર્મ તો જડ માટી, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી, પણ અહીં તો ભૂલ જે અશુદ્ધતા છે એ ક્ષણિક છે, નાશવાન છે. અને જેને અવિનાશી ભગવાન ને જેને ભેટા કર્યા અંદર, એની પ્રણતિ ને નાશવાન ક્ષણિક ચીજ શુદ્ધ ને અશુદ્ધ કરી દે, આઘાત નથી કોઈ ની જગત માં. સમજાણું કઈ? બાપુ આ તો વિતરાગ ના રાજા, વિતરાગ રાજા ના રાજમાર્ગ છે. પરમેશ્વર ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ જેને અનંતી સમૃદ્ધિ પર્યાય માં પ્રગટ થઈ ગઈ, ચૈતન્ય રૂધિ જે અનંત છે એ પર્યાય માં પૂરણ પ્રગટ થઈ ગઈ છે. આમ તો સંપીતી ને પણ એમ લીધું શાસ્ત્ર માં તો રીધી સીધી વધી દિશે ઘટ મે પ્રગટ સદા. ધર્મી જીવને રિદ્ધિ અંદર માં દેખાય છે, ધૂળ ની રિદ્ધિ એ નહીં, શરીર નહીં, આ તો માટી હાડકા તાંબડા. રિધિ સિદ્ધિ વૃદ્ધિ દિશે ઘટ મે પ્રગટ સદા. પૂર્ણ આનંદ ને પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા એવી અનંતી શક્તિ ની વૃદ્ધિ ધર્મી ને પોતાના સ્વભાવમાં ભળાય છે, સિદ્ધિ થાય છે એ પોતાના સ્વભાવમાં ભળાય છે. વૃદ્ધિ, શુદ્ધિ ની વૃદ્ધિ સમય સમય થાય છે. અજ્ઞાની ને સમય સમય જે મલિનતા ને મિથ્યા ભાવના પુષ્ટિ થાય છે. સમજાણું કઈ? એમ ધર્મી ને ક્ષણે ક્ષણે શુદ્ધતા ની પુષ્ટિ વૃદ્ધિ થાય છે. એ શંખ ના સ્વીત ને સમ્યક દ્રષ્ટિ નો શુદ્ધ પરિણામ હતો તમ શું છે એ પરે કથંચન પી અન્ય સાદ્રશ વર્તુ ન શકતી છે. એ વસ્તુનો સ્વાપ અન્ય વસ્તુનો કર્યો કોઈ પણ પ્રકારે બીજા કરાવવાને સમર્થ નથી. સંસ્કૃત નું છે દેશ કાળ દ્રવ્યાંતર. સંસ્કૃત દેશ કોઈ એવો ક્ષેત્ર નથી, કોઈ એવો કાળ નથી, કોઈ દ્રવ્યાંતર અનેરું કોઈ દ્રવ્ય નથી. સંસ્કૃત નો શબ્દ છે અજાતો. કથન નથી છે ને કોઈ પણ ભગવાન આત્માના સ્વભાવનું જ્યાં પરિણમન શુદ્ધ થયું. હવે કોઈ ક્ષેત્ર ગમે તે હો, નરક ક્ષેત્ર હો, ત્રિયંત નું ક્ષેત્ર હો, ગમે તે ક્ષેત્ર બહાય મજમાં હો, ધુલુકમાં અબોધમાં હો, કોઈ ક્ષેત્ર તેને શુદ્ધતાના પરિણામ ને ફેરવી શકે એવી તાકાત નથી. સમજાણું કઈ? કોઈ કાળ એવો નથી કે જ્યાં શુદ્ધ વસ્તુ છે શાશ્વત એને કોઈ કહી શકે નહીં, એના પરિણામ ને પણ કોઈ કાળ ફેરવી શકે એમ કે છે. તેમ કોઈ દ્રવ્યાંતર પોતાના દ્રવ્ય થી અનેરા દ્રવ્યો કોઈ એવું દ્રવ્ય નથી કે એને શુદ્ધતા ની અશુદ્ધતા કરી દે. સમજાણું કઈ? જેની વાતો છે પ્રભુ, આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેન્દ્ર વિતરાગ પરમાત્મા નું પરુકેલું માર્ગ છે. એ કહેલો બીજે ક્યાંય છે નહીં.
એ આશ્ચર્યકારી વિસ્મયકારી કરાર છે ભાઈ, જેની કિંમતો નથી. ચક્રવર્તી ના રાજ ને ઇન્દ્રાસન ના ઇન્દ્ર ના ઇન્દ્રાસન એના શુદ્ધ ના પ્રેમન પાસે તો કઈ કિંમત વિનાની કરણાની ચોલી નથી. એવો પોતે ભગવાન સ્વરૂપે જ એવો છે, એના સ્વરૂપ નું પરિણમન થતા કોઈ તાકાત દ્રવ ક્ષેત્રકાળ ભાવ ને નથી કે એ શુદ્ધતા ને અશુદ્ધતા મિથ્યાત કરી શકે. સમજાણું કઈ માર્ગ જીણો ભાઈ, આ તો અપૂર્વ અપૂર્વે નહીં કરેલા એની વાત છે. પોતા કે અમે તો અનંત વાર પરમાર્થ વસ્તુ બહુ જુદી બાપુ છે. હું કહીએ નિરંબર સંતો એ કરેલી વાતો કોઈ બાપુ નથી છે. એ કેવળ જ્ઞાની ના કેળાએ તો હતા, કેવળ પરમાત્મા ને પંથે પંથે જાતા કેવળ જ્ઞાન દેનારા હતા. આ કેવળ જ્ઞાન કમાવવા માટેની આ વાતો છે બધી. જ્યાં ભગવાન શાંત રસે શાશ્વત છે, આનંદ રસે શાશ્વત છે, એનું અંદર માં પરિણમન થયું આનંદ ને શાંતિ માં રસ નું. આ કે છે કે કોઈ અનિદ્રય જેમ સંઘ ધોળો છે, કે છે કોઈ પણ પ્રકારે બીજા રૂપે કરવાને સમર્થ નથી. સ્વભાવથી શ્વેત સંઘ છે, એ સંઘ કાળી માટી ખાય. એ ધોળો શંખ કાળા જીવડા ખાય સમુદ્ર માં હોય ને, કાળી માટી ખાય, પણ એ ધોળા ને ખાવા કહી શકે તાકાત નથી. શંખ શંખ છે ને, શંખ શંખ નથી આપતું ધોળો, શંખ જ કહે છે બસ શંખ. શંખ કાળી માટી ખાય, પીળી માટી ખાય, પીળી માટી હોય છે ને ધોળો શંખ, પણ પીળી માટી ખાય, પણ ધોળાનો કેવો થઈ જાય. દાખલો તો જો, કાળા કીડા ખાય શંખ જીણા કાળા, પણ ધોળાને કોઈ કાળું કરી શકે એવી તાકાત નથી. હા તો પર્યાય ની વાત છો, પરિણમન ની. શંખ ધોળાપણે થયેલો છે, પરિણમો છે, એને કાળા કીડા ને કાળી માટી અને પીળી માટી ખાય તો પણ ધોળા ને કોઈ કાળું કહી શકે કે તાકાત નથી. સમજાણું કઈ નાના વર્ણ ની માટી ખાય, અનેક વર્ણ ની એમ કે છે, કાળી રાતી લીલી લીલા રંગ ની માટી હોય છે ને, લીલા રંગ ની માટી હોય છે, જ્યાં એક લીલી રસ્તામાં અમારે ઘણા દેખાવાય, એક ઠેકાણે લીલી આમ દેખી માટી આખી લીલી દેખાય. લીલી માટી ખાય તો પણ ધોળા સ્વભાવ ને લીલી કરી શકે. એવી રીતે એવી માટી ખાતો થતો શંખ તે માટીના રંગનો થતો નથી, માટીના રંગનો શંખ થતો નથી. પોતાના શ્વેત રૂપે રહે છે વસ્તુનું એવું સહજ છે, જોયું નથી શરૂ થયું વસ્તુ નું સહજ સ્વરૂપ એવું છે. એવી
રીતે એ દ્રષ્ટાંત થયો. સમ્યક દ્રષ્ટિ જીવ જ્યાં સચ દ્રષ્ટિ પ્રગટિ આત્માના આનંદની શુદ્ધ ચૈતન ઘનની શાશ્વત ભગવાન અંદર છે બિરાજે છે પ્રભુ, એની જેને દ્રષ્ટિ અંતરમાં સન્મુખ થઈને પ્રગટિ, એવા સમ્યક દર્શનના પરિણામ સમ્યક જીવ સ્વભાવથી રાગદેશ મોહ રહિત શુદ્ધ પરિણામ સ્વરૂપ છે. જેના તો એ લેવું છે, રાગ થાય છે એ એનું સ્વરૂપ નથી. હા, તો સમ્યક દ્રષ્ટિ તો રાગદેશ મોહ રહિત એનું પરિણામ છે. આ તો મિથ્યાત રહિત ની વાત કરવી છે ને, સમજાણું કઈ? સમ્યક દ્રષ્ટિ જીવ સ્વભાવથી રાગદેશ મોહ રહિત શુદ્ધ પરિણામ રૂપ છે. તે જીવ અનેક પ્રકારની ભોગ સામગ્રી ભોગવે, નાના એટલે અનેક પ્રકાર. તથાપિ પોતાના શુદ્ધ પરિણામ રૂપણમાં છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને શાંતિ નું પરિણામ છે, તે રીતે જ પરણમે છે. અનુભવ પ્રકાશમાં તો એમ કહ્યું છે કે તારી શુદ્ધતા તો બળી, પણ તારી અશુદ્ધતા એ બળી. તારા મિથ્યાત ને અશુદ્ધતાના પરિણામે પરિણમો તેને ત્રણ લોકના ના તીર્થંકરમાં આવે તો પણ તું ખેરૂપો નથી મારા. સમવસ્થળમાં ગયો સાક્ષાત ત્રણ લોકના નાથ ની વાણી સાંભળી, ઇન્દ્રુ સો અંદર સભામાં બેઠા જોયા, સિંહ સિંહ સેંકડો સિંહ ભગવાનના સમવસ્થળમાં, વાઘ નાગ કાળા સેંકડો આમ જોયા સર, એમને સાંભળો બેઠો. મિથ્યા પણ માન્યું છે એ છોડતો નથી, ભગવાનની વાણીથી પણ છોડતો નથી. એવી તારી અશુદ્ધતા બળી તો શુદ્ધની તો વાત શું કરવી? સમ્યદ્રષ્ટિજી સ્વભાવથી રાગદેશ મોહ મિથ્યા સહિત અને મિથ્યા સહિત ના રાગદેશ લેવાનો છે, એ રહી શુદ્ધ પરિણામ રૂપ છે. જે જીવ અનેક પ્રકારની ભોગ સામગ્રી ભોગ હોય છતાં આ લોકો કહેશે, હો કહીને તરત જ કહેશે, તને ઈચ્છા છે ને ભોગવાની કે નહીં? કામાચારી શોખ નહીં, ઈચ્છાવાન છો, મળી જઈ ભોગ ભોગવતા બંધ નથી કહી માટે તું આમ કર, ઈચ્છા ભોગ ભોગે પ્રેમના રસથી અને અમારે નિદ્રા થાય છે, મળી જાય છે. સમજાણું કઈ? આ શ્લોક કઈ તરત શ્લોક છે, એને ભૂખ કે ભૂખ ભોગે એ ભોગવવાનું નથી કહ્યું, એને પરદ્રેવ થી તને નુકસાન થાય એ શંકા કરાવી છે. પરદ્રેવ તને શું નુકસાન કરે છે? સમજાણું કઈ? નુકસાન તો ત્યાં તારા ભાવ થી કર્યું, મિથ્યા થી. પ્રભુ પવિત્રતાના પિંડ ની વિપરીતે માનતા તે કરી તો ત્યાં કરી છે. સમજાણું કઈ? એ માનતા તો ભગવાન ની વાણી સાંભળી, અગિયાર કર્યા, વાંચ્યા, ભણ્યા, અમજો અમજો શ્લોકો કંઠસ્થ કર્યા, બાપુ પણ એથી શું થયું? એ અશુદ્ધતા છોડીને શુદ્ધતાના પ્રણમન તે કર્યા નહી. જાણે એ અશુદ્ધતાના છોડતો નથી આવા અનુકૂળ સામગ્રી વખતે પણ, તો ધર્મીને શુદ્ધ પરિણમન સમ્યક ચૈતન મૂર્તિ ભગવાન શાશ્વત વસ્તુનું પરિણમન થયું, એને બીજી ચીજ રાગાદી કે બીજી ચીજ સી રીતે તેને મિથ્યાત કરી શકે? સમજાણું થાય? વજન એના ઉપર છે બધા. પોતાના શુદ્ધ પરિણામ રૂપ પરણમે છે
અનેક પ્રકારની ભોગ સામગ્રી ભોગવે છે. સામગ્રી સામગ્રી નો શબ્દ લીધો છે એ તો એના ઉપર લક્ષ છે ને એટલે લીધો. બાકી કઈ પરને કોઈ અજ્ઞાની ભોગવી શકતું પણ એના તરફનું લક્ષ જાય છે એથી ભોગને સામગ્રી ને ભોગ એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ ભલે કે છે એના તરફ થોડું લક્ષ જાય પણ મિથ્યાત નહીં કરી શકે. એ રાગ નો આશક્તિ નો ભાવ જીવના મિથ્યાત પરિણામ ને કરી શકે સમ્યક પરિણામ ને છોડી ની તાકાત નથી. સમજાણું કઈ આવો કેવો ઉભરી સાંભળવા માંડી વાત હોય એમાં એક આવે ને એમાં દયા પાડવી વ્રત પાડવા ગપ્પા કરવા ભક્તિ કરી જાત્રા કરીએ સામગ્રી હોતા અશુદ્ધ રૂપ પરણવાનો નથી. સામગ્રી હોતા અશુદ્ધ રૂપ પરણવાતો નથી. એ રાગ નો જરી ભાવ થાય છતાં તે મિથ્યાગ રૂપે પરમાવતો નથી. સમજાણું કઈ સામગ્રી હોતા અશુદ્ધ રૂપ પરણમાવાતો નથી એવો વસ્તુનો સ્વભાવ છે. તેથી સમ્યક દર્શને કર્મનો બંધ નથી લેવો. આ અપેક્ષા એ કીધું ને બંધ નથી મિથ્યા સંબંધી છે ને એ વાત. મિથ્યા સંબંધી ની અપેક્ષા ની વાત છે. અને ભાઈ જયસેન આચાર માં તો એમ લીધું છે કે આ પંચમ ગણ સ્થાન ઉપર ની આ વાતો છે એમાં લીધું છઠ્ઠાવન એમાં લીધું છે મુખ્યપણે મુખ્યપણે એમ લીધા મુખ્યપણે લીધું. એમ સર્વસાધન બંધ નથી તો દસમા ઉડી બંધ છે. હા પણ તેને જ્ઞેય તરીકે ગણી અને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. છે તો બંધ ન હોય તો વિતરાગતા પૂર્ણ હોવી જોઈએ. પૂર્ણ આનંદ આનંદ પ્રગટ હોય ત્યારે પૂર્ણ દશા થઈ જાય ત્યારે બંધ નથી. જથાખ્યાત ચારિત્ર પ્રગટ પેલા એ તો આસન અધિકાર માની ગયું છે. પૂર્ણ જથાખ્યાત સ્વરૂપ ની જેવી વસ્તુ છે એવી પ્રસિદ્ધિ અંદર માં પૂર્ણ પ્રસિદ્ધિ ન થાય ત્યાં સુધી એને રાગ હોય છે અને તેટલો આશ્રમ ને બંધ ને દુઃખ હોય છે. હા એક રામ એક કઈ અપેક્ષા એ કઈ અહીં દ્રષ્ટિની અપેક્ષા ની વાત છે. ત્યાં અસ્થિરતા પણ થોડી હોય તો પણ એને આશ્રમ ને બંધ છે એમ સિદ્ધ કરવું છે. ભાઈ આ તો અનેકાંત માર્ગ છે. વિતરાગ નો જે અપેક્ષા એ કે તે અપેક્ષા એ જાણવું જોઈએ. અહીં તો બંધ નથી પણ નિદ્રા છે એમ કીધું. એ શુદ્ધ પરિણામ ની જે તીવ્ર અમુક દિશા છે એ સ્વભાવના શુદ્ધ પરિણામ ના જોરે અશુદ્ધતા ટોળતી જાય છે. ટોળતી જાય છે તે નિદ્રા છે એમ કહેવામાં વિશેષ નિદ્રાધિકાર છે. જ્ઞાનીને જાતો કર્મ કરતું ન ઉચિત. જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ જેને આત્માના આનંદના સ્વભાવની રુચિ અનુભવ થયો. ભગવાન આત્મા શરીર વાણી મનથી તો જુદો પણ પુણ્યપાપના વિકલ્પથી જુદો પણ પોતાના અનંત અનંત અમાપ ગુણથી જુદો નહીં.
એવા સ્વભાવ એની સમ્યક દર્શન અનુભવ થયો. અનુભવ કેમ નથી કે અનાદિથી રાગ ને પુનપાપના ભાવને પોતાના માની અને તેના રાગ ને વિકાર ને વેદે છે, તેથી તેને અનુભવ ને સમ્યક દર્શન નથી. ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદ નો નાદ પ્રભુ એનો આદર છોડી અને રાગ નો કણ ને એક રજકણ એને પોતાના માને પોતાનો ટીકાણી શુદ્ધ સ્વભાવ એનો એને અનાદ કર્યો છે, જેથી રાગ ના કણ ને કે રજકણ ને એક રજકણ પણ પૈસા પૈસા દોડતો ઘણી ક્યાંય બહાર થઈ એક રજકણ ને રાગ ના કણ ને પણ પોતાનો માને તો એ મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારના પરિભ્રમણ ના બીજ ને સેવનારો છે. જેને એ ભાન થઈ ગયું કહે હું તો રાગ પુનપાપ ના ભાવે નહીં અને હું એક સમય ની વર્તમાન દશા તેટલો જ હું નહીં. મારું અસ્તિત્વ પૂર્ણ છે, મારી હૈયાતી અંદર અમાપ ગુણના સ્વભાવથી ભરેલો દરિયો છું. એવી જેને અંતરમાં દ્રષ્ટિએ ને વેદન થયું એ જ્ઞાની ને એને સમ્યક દ્રષ્ટિ કહી. સમ્યક દ્રષ્ટિ જીવ કઈ પણ પ્રકારે કોઈ પ્રકારે ક્યારે કોઈ પણ પ્રકારે ને ક્યારે જ્ઞાનાવરણીકરણ કરતું કરતું નો એ વ્યાખ્યા કરી બાંધવું એમ કેવું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ ક્યારે ને કોઈ પ્રકારે પણ રાગના કણ ને મીઠાશ થી તે કરતો નથી, રાગના પ્રેમમાં પડીને રાગ ને કરતો નથી. જેને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એનો જેને પ્રેમ લાગ્યો છે સમજાણું કહે ક્ષેત્રે ભલે શરીર પ્રમાણે છે પણ ભાવે થી અમાપ છે. છેદર છે પણ બીજા છે નહી, એને એને ક્યાં ખબર છે? આને ખબર છે કે હું આ છું આ નથી. એને જાણનારો તો બાદશાહ તો પોતે છે. બીજાની હયાતી ને પણ એ હયાતી ની બીજાને ક્યાં ખબર છે? જળને જળની હયાતી ની ખબર છે. તેમ આત્માની હયાતી ને જેની ખબર છે એને પરની હયાતી ની ખબર છે. ખબર છે, જ્ઞાન છે એ પર મારા છે હું એનો છું એ વાત તો ધર્મીય હતી. કે છે એ જ્ઞાની તારે કર્તું ઉચિતમ શબ્દ તો એમ છે પણ એનો અર્થ એ કર્યો કે કર્મ બાંધવાને તો લાયક નથી. આવો આમાં સમજાવું કઈ એની વાત છે બાપુ. ધર્મ ધર્મ કોઈ ચીજ અપૂરો છે. ધર્મી એવો જે આત્મા ધર્મ એટલે એના અનંત સ્વભાવનો ધરનાર, ધર્મી એવો જે ભગવાન આત્મા દરેક
દેહમાં ભગવાન બિરાજે છે બેન, એ પરમાત્મા સ્વરૂપે ધર્મી છે પોતે, અને એના અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અમાપ તેના ધર્મ છે. એ આ ધર્મ કરવો એ નહીં, એનો એ ધર્મ સ્વભાવ છે. જયારે કોઈ એમ માને કે મારે ધર્મ કરવો છે, તો એનો અર્થ થયો કે એની વર્તમાન દિશામાં ધર્મ નથી. જેને કરવો છે, ધર્મ કરવો છે, એને પહેલી મારી દિશામાં ધર્મ નથી, તો એને ધર્મ કરવો છે ત્યારે એને ક્યાં દ્રષ્ટિ કરવી? કે જેમાં વસ્તુનો ધર્મ જે અનંત છે, ભેળો છે, તેના ઉપર દ્રષ્ટિ કરતા તેને પર્યાયમાં ધર્મ થાય. રાગ ઉપર દ્રષ્ટિ કરતા અધર્મ પર્યાયમાં થાય. સમજાણું કઈ? કઈ તો ત્રણ પ્રકાર કે આ દ્રવ્ય ગુણ ને પર્યાય, કે દ્રવ્ય એ વસ્તુ છે આત્મા, એના અમાપ અનંત અમાપ ધર્મ નામ સ્વભાવ છે. સ્વભાવવાન પ્રભુ અને સ્વભાવ એના અનંત છે. પણ એવા અનંત સ્વભાવનો એક રૂપ એવી જે વસ્તુ, એની જેને દ્રષ્ટિ થઈ એને પર્યાયમાં ધર્મ આવ્યો. દ્રવ્ય ગુણમાં તો હતો સ્વભાવ. સમજાણું કઈ? વાતો હોય જીવનાથ કોટભાઈ વાત કરી નહીં, હિંમતભાઈ હવે કલાક તો કૂતા હું કરી દઈ, અને કલાક પછી જાઉં છે પરલો પરભવ. અરાર એ ઘણી ક્ષણ પૌ ની દેહ નાશવાન છે, કે કાળે દેહ છૂટશે એનું એને નિર્ધાર નથી. પણ તે નિશ્ચય છે, એને બને નિર્ધાર ન હોય. જે સમય છૂટવાનો તેનો નિર્ધાર છે કેવો જ્ઞાન માં. હા, અહીં વાત કરતા એમ થયું કે પૈસા કરોડ કેટલા, 2 કરોડ ઉપર આવી. કામ વાળા કો આવ્યા હશે, કઈ પૈસા જોતા હશે, 25,000 આપ્યા. અહીંયા કૂતા એક કલાક ઊંઘ આવી ગઈ. હા, સંસાર મારો ભાઈ જાય અને જાઉં છે પરભવ. એ વસ્તુ નાશવાન છે, એના એને ભરોસા ક્યાં? હા, તે એકદમ દુખાવો ઉત્પન્ન થયો ને ગભરામણ. બસ એ જ્યાં છોકરા છોકરી વગાડે છોકરા આવે ત્યાં ગરડીઓ ચાલ્યો, વસાદ થઈ ગયા. હા હા, ઉપડ્યા બુધવારે તો અહીંયા હતા, બેઠો અહીં બેઠો બોલે બુધવારે. પણ અંદર રાગ થાય દયાદાન, એ પણ વિકારી નાશવાન છે. તેની જેને પ્રીતિ ને રુચિ છે, તે ભલે માવત પાવતો હોય પણ છે મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા નામ જૂઠી દ્રષ્ટિ. જે સ્વરૂપ સત છે, તે ખાલી આનંદ કંદ પ્રભુ જે અંત છે તેની દ્રષ્ટિ નથી, એટલે સત દ્રષ્ટિ નથી. અને રાજના કણને અને હૃદકણને પોતાના માને તે અસજ મિથ્યા દ્રષ્ટિ છે, અને એ મિથ્યા દ્રષ્ટિ અનંત પરિભ્રમણનું કારણ છે. આનંદતા ભોગ કરવાનું બીજનું એ છે. ભગવાન આત્મા ભવના અભાવ સ્વભાવનું કારણ છે. વસ્તુ સ્વભાવ ભવના ભાવનું જ કારણ છે, કેમ કે ભવ ને ભવના ભાવ એનામાં નથી. પર્યાયમાં અત્યારે ક્યાં છે? અત્યારે પર્યાયમાં દ્રાગ આવી છે. સ્વભાવમાં ભવ ને ભવના ભાવનો અભાવ, એટલે કે આનંદ ખંડ પ્રભુ
સચિદાનંદ પ્રભુ આત્મા, એની જેને દ્રષ્ટિ થઈ એને દ્રષ્ટિમાં લીધો, એને જેને જ્ઞાનની વર્તમાન પર્યાયમાં એવા પૂર્ણ જ્ઞાયક ને જ્ઞેય બનાવ્યો, એને સમ્યક દ્રષ્ટિ કહે છે. જે અનંત કાળમાં એક સેકન્ડ પણ નહોતું થયું એ જીવને કહે છે. તારે પૂજગળ પિંડ કરવાને યોગ નથી, ભાષા તો એમ છે. એટલે શુભ શુભ રાજને કરવા લાયક શું નથી હવે, સમજાય છે? કઈ જેને ભગવાન વિતરાગ મૂર્તિ જેમ સ્વરૂપ સ્વીકારમાં દ્રષ્ટિમાં આવ્યો, હે ધર્મી, હવે તને વિકારના પરિણામ કરવા એ તું લાયક નથી. એથી એનાથી બંધ થાય, એ બંધ ને માટે તું લાયક નથી. સમજાણું કઈ પાર્ટમ છે કે જ્ઞાનાવરણે યાદ કરવું પિંડ ગળપિંડ બાંધવાને યોગ નથી. એનો અર્થ એ કે રાગ દ્વેષ ના પરિણામ ને કરવાને તું હવે લાયક નથી. સારી વાત છે પ્રભુ, તું તો સ્વભાવ સૈતન છે એનો તેને સ્વીકાર કર્યો ને તે. જે અનાદિથી પુણ્યને પાપના ભાવ જે અસંખ પ્રકાર તેનો સ્વીકાર હતો, ત્યારે તો તું મિથ્યા જૂઠી દ્રષ્ટિબંધ હતો. પણ જે સ્વરૂપ છે, બે સદ જ્ઞાન આનંદ આદિ, જેના ઋણના માપ નથી, જે સ્વભાવવાન વસ્તુ ભગવાન, એના ગુણ જે છે જ્ઞાન દર્શન આનંદ આદિ, એ ગુણની શક્તિનું જેને માપ નથી, એટલી અમાપ શક્તિઓ છે. એવા અમાપ શક્તિવંત ને જેને સ્વીકાર કર્યો દ્રષ્ટિમાં, એની દ્રષ્ટિ પણ મહા અમે અક્ષય થઈ ગઈ. હા, એ દ્રષ્ટિ અક્ષય ક્ષય વિનાની અમે મર્યાદા વિનાની મત પ્રતિ થઈ ગઈ. જયસુભાઈ, આવી વાત છે. બહુ ચારિત્ર નો દોષ છે એનો કરતા નથી એમ સ્કિત કરવું છે, એટલે કન બાંધતો નથી એમ કે સમજાણું છું. આ તો મિથ્યા સંબંધી જે બંધ છે તે બંધ નથી એ સિદ્ધ કરવું છે. રાજ છે પણ એનો કરતા પણ આ મારું છે એ રીતે કરતા નથી, તેથી તેને મિથ્યા જ નથી, તેથી તેને કર્મબંધન છે. હમણાં હમણાં જોવું ને, ત્રણ શેઠી હલાઈ ગયા હમણાં થોડા વખત ભાઈ ગયા, નવનીત ભાઈ કરોડોપતિ, હા 40 કરોડ વાળો શાંતિ પ્રસાદ અહીંયા ના બેઠા હતા વ્યાખ્યાન આમે, હમણાં 2-3 મહિના 4 મહિના થઈ ગયા. એની ઉંમર તો બહુ નાની, 60. નવનીત ભાઈ ને 74, કોટ ભાઈ ને 71. હા લઈ ગયા ક્યાંય જેને બહુ ક્યાં. હા હા હા, ભગવાન તો નિત્ય છે, આત્મા તો નિત્ય છે, દેહ ના નાસ્તી કઈ એનું નિત્ય પણ રહી જતું નથી. હા હા, એ તો કાયમ રહેનારો છે. પણ જેની દ્રષ્ટિ રાગ ને પુણ્યના પરિણામ નું કરતા પણ છે એ સદાય મિથ્યા અને ભ્રમણામાં રહેવાનારો છે. ઘરનું તો કરી શકતો નથી, સ્ત્રીનું કુટુંબનું ભણવાનું ધંધાનું શરીરનું તો કરી શકતો નથી, એ માને તો કરી શકતો નથી.
હું કરું શું આ ધંધાનું, આ ધંધો દુકાને પાટ બે બરાબર ધ્યાન રાખીને આમ કરું, એ તો વિખ્યાત નું અભિમાન છે. અહીં તો કે છે જેને રાજ નું કરતા પણ છૂટી ગયું છે, પર નું કરતા પણ તો કરી શકતો નથી અને હતું નહીં, પણ રાગ ને પુનપાપના ભાવ નું કરતા પણ હતું એ છૂટી ગયું છે. કેમ છૂટ્યું છે કે સ્વરૂપ જ્ઞાતા કરતા આનંદ આનંદ નો પ્રભુ સાગર એના સ્વીકાર માં એના જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ ના કરતા પરામાં એને રાગ નું કરતા પણ છૂટી ગયું છે. તેથી તેને રાગ ના કરતા પરા થી મિથ્યા થી જે બંધ થતો એ બંધ એને નથી. સમજાણું કઈ છે? કરતો ન યોગ્ય માં એ વિકાર ના પરિણામ ને કરવાની તું લાયકાત વાળો નથી. મિથ્યા દ્રષ્ટિ વિકાર ના પરિણામ કરવાને લાયકાત વાળો છે, કેમ કે એને વસ્તુ ને જોઈ જાણી અનુભવી નથી. બહુ માર્ગ આવું ભાઈ છે, તું તો જોયો છે ને તે આત્મા ને કે જા ચૈતન્ય મૂર્તિ ભગવાન અનંત આનંદ અનંત જ્ઞાન અનંત શાંતિ અનંત સ્વસ્થતા અનંત અનંત ઈશ્વર પ્રભુતા એવી અનંત અનંત અનાપ શક્તિ નો સાગર પ્રભુ આ શું છે? એવી જેની શક્તિ ની સંખ્યા નું માપ નથી, એવા અમાપ શક્તિ ના સાગર ને જેને અનુભવ કરીને પ્રતીતમાં લીધો એને હવે રાગ નું કરવા પણ રહેતું નથી. એ રાગ આવે તેનો એ જ્ઞાતા છે. જનભાઈ આવી વાત છે. હા, એ કરતું એટલે પછી અર્થ ગયો, રાગ કરવાને લાયક નથી એટલે બાંધવાને લાયક નથી એનો અર્થ છે. સમજાણું કઈ નથી. ભાવાસામ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને કર્મ નો બંધ નથી. અહીંયા મિથ્યાત ને અનંતાનુબંધી ના પરિણામ નો જે બંધ છે એ બંધ નથી એટલી વાત કરવી છે. એમાંથી કોઈ એમ જ લઈ લે આગળ તો કહેશે. 152 નું જાક્ષી નો મુનિ મુનિ શબ્દ લેશે. 152 છે ને છેલ્લો શબ્દ છે. 152 શ્લોક નો છેલ્લો શબ્દ મુનિ મુનિ આપણે જઈને લેશે. પણ અર્થમાં કરશે સમ્યક દ્રષ્ટિ જીવ વજન ત્યાં આપવું છે ને. તો એ રીતે ગાથા 150 નો વિસ્તાર પૂરો થયો અને 151 ની ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.